મોરબીમાં ગઈકાલથી જ પુલવામામાં શહીદ થયેલ CRFPના જવાનો માટે ધનની સર્વની વહેવા લાગી છે, જેમાં પ્રથમ સિરામિક ઉદ્યોગપતિ દ્વારા 509 એકમો મળી હાલ સુધીમાં 1,15,890 જેટલો જંગી ફાળો એકત્ર કરવામાં આવ્યો છે, તો કોલસાના વેપારીઓ દ્વારા 20 લાખ, અપેપર મિલના ઉદ્યોગપતિઓ દ્વારા 10 લાખ તેમજ અન્ય નાની નાની સંસ્થાઓ દ્વારા પણ શહીદોના પરિવારજનો માટે ફાળો એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં સુપર માર્કેટના યુવા ગ્રુપ દ્વારા 10 લાખનો ફાળો એકત્ર કરવામાં આવ્યો છે, જેમાં બાળકોએ પણ પોતાના બચતની રકમ પણ ફાળો આપી હતી અને દેશભક્તિ વ્યક્ત કરી હતી. મોરબીમાં યુવાનોને સુપરમાર્કેટ નજીક શહીદોના પરિવારો માટે ફાળો એકત્ર કરી વાહનોમાં હિન્દુસ્તાન જિંદાબાદ પાકિસ્તાન મુર્દાબાદના બેનરો મારી રોષ વ્યક્ત કર્યો હતો, જેમાં ફાળામાં 10 લાખ જેટલો ફાળો આ યુવાનો અને એક બાળક દ્વારા પણ પોતાની બચતનો ભાગ ફળ પેટે આપી આ રકમને યુવા ગ્રુપ દ્વારા એકત્ર કરવામાં આવી હતી, જે શહીદોના પરિવારજનોને આપવામાં આવશે. મારું નામ રુચિર અનિલભાઈ કારિયા છે. મારો પુત્ર છે અક્ષર કારિયા. દરેક સ્કૂલોની અંદર આજે નાના નાના બાળકોને પણ સમજ આપવામાં આવી છે કે આપણા દેશ સાથે આજે શું બન્યું છે. ત્યારે મારા બાળકે મને ઘરે આવીને વાત કરી કે પપ્પા, આપણા દેશમાં આવું બન્યું છે, સૈનિકોને મારવામાં આવ્યા છે અને બધે એના માટે ફાળો એકત્રિત કર્યો છે. પપ્પા, મારે પણ મારો ગુડલક આપવો છે. મેં જે ગુડલકમાં મારા જે મની જે ભેગી કરી છે એ મારે શહીદોના ફાળામાં આપવી છે. સાંભળીને હું ખૂબ ખુશ થયો. તરત જ મેં એને કીધું, ચાલ બેટા આપણે બંને જઈએ. તો એને કીધું, ખમો પપ્પા, મારી પાસે સૈનિકનો ડ્રેસ છે, મારે ડ્રેસ પણ પહેરીને આવવું છે. જ્યારે દરેક સ્કૂલને હું અભિનંદન આપું છું કે દરેક સ્કૂલની અંદર આવી સમજ પણ નાના બાળકોને આપવામાં આવે છે. અજય લોરિયા. સવારથી અમે જે જમ્મુ કાશ્મીરમાં પાલવામામાં જે આતંકી હુમલો થયો છે, એમના જે શહીદો થયા છે 44 સૈનિકો, એમના પરિવારને આર્થિક સહાય મળે એ માટે અમે આ આયોજન કરી રહ્યા છીએ. આજ સવારથી અમે એક મોરબી બાપા સીતારામ ચોકમાં સુપર માર્કેટ અને સુપર માર્કેટની અંદરની જે બધી શોપ છે એ શોપોમાં ફાળો ઉઘરાવીને અમે અત્યાર સુધી આશરે 10 લાખ રૂપિયા સુધી ફાળો પહોંચાડ્યો છે. અને કાર અને જે રિક્ષા બસ એમ કરીને અમે 4,000-5,000 વાહનમાં અમે પાકિસ્તાન મુર્દાબાદ ભારત જિંદાબાદના જે સ્ટીકર આવે છે એ સ્ટીકર અમે માર્યા છે. આ વિચાર જે આગલો જે જમ્મુ કાશ્મીરમાં જે ઓરી હુમલો થયો ત્યારે પણ અમે આયોજન કરેલું, ત્યારે અમે 4.5-5 લાખ રૂપિયા અમે વેલફેર ફંડમાં નાખેલા અને આજે અત્યારે પણ હુમલો થયો છે ત્યારે અમે ઉગ્ર આંદોલન. બસ એ જ કે પાકિસ્તાને બતાવો કે કેટલી વિશે શો થાય. મારું નામ દિલીપભાઈ બોરીચા છે. સૈનિકોના પરિવારો માટે અમે આજ રોજ સુપર માર્કેટે ફાળો ઉઘરાવી રહ્યા છે અને જે કાંઈ રકમ અત્યાર સુધીમાં 10 લાખ જેવી કલેક્ટ થઈ ગઈ છે અને લોકોએ પણ ખૂબ સારો સાથ સહકાર મોરબીવાસીઓએ આપેલ છે, તે બદલ તમામ મોરબીવાસીઓ અને દેશપ્રેમી જનતાનો હું મોરબીથી હૃદયથી ખરા હૃદયથી મોરબીવાસીઓનો આભાર માનું છું. અને સુપર માર્કેટના તમામ વેપારીઓએ પણ સારો સાથ સહકાર આપ્યો છે, વિદ્યાર્થીઓએ પણ સારો સાથ સહકાર આપ્યો છે અને બહેનોએ ભાઈઓએ તમામ લોકોએ સારો સાથ સહકાર આપ્યો છે અને જે દેશપ્રેમનો જે જજ્બો બતાવ્યો છે તેના બદલ ખરેખર મોરબીવાસીઓ કાબિલેદાદ છે અને ખરા હૃદયથી તમામ શહીદોને હું શ્રદ્ધાંજલિ આપું છું. તેમજ અને જે લોકોએ ઉમરકાભેર તમામ વિદ્યાર્થીઓએ જેમાં સાથ નિભાવ્યો તેના ખરાઈ હૃદયથી પ્રણામ કરું છું અને ભારત માતા કી જય, વંદે માતા.